વહેલી સવારથી ભારે વરસાદને પગલે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને કારણે ભુજના જૂના બસ સ્ટેશનનો રસ્તો ફેરવાઈ ગયો વરસાદને પગલે બસ સ્ટેશનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રાહદારીઓ પરેશાન થયા મહત્વનું એ છે કે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે ભુજ પાલિકાના મોનસૂન મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે દર ચોમાસે થોડા જ વરસાદમાં બસ સ્ટેશન પાસે પાણી ભરાઈ જાય છે સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીવાના પાણી માટે દર્દીઓ અને તેમના સગાઓને વલખા મારવાનો વારો આવ્યો છે સ્માર્ટ સિટીની વાતો કરતી પાલિકાની જ હોસ્પિટલની સુવિધાનો અભાવ જોવા મળ્યો હોસ્પિટલમાં લાગેલા પાણીના કુલર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ દર્દીઓ અને તેમના સગાઓ પીવાના પાણીની બોટલ બહારથી ખરીદવા મજબૂર બન્યા આપના કોર્પોરેટર અને હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરા અને મહેશ અણઘટની તપાસ દરમિયાન અસુવિધા જોવા મળી હતી દર્દીઓને બહારથી 20 વીસ રૂપિયાની પાણીની બોટલ લાવી પડે છે રચના હિરપરા અને મહેશ અણગઢે આ અંગે આક્ષેપ કર્યા છે પાવાગઢમાં શનિવાર અને રવિવારે ખાનગી વાહનો માટે પ્રવેશબંધી મુકાઇ છે શનિવાર અને રવિવારે યાત્રિકોનો ભારે ધસારો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ નિર્ણય કરાયો છે સાથોસાથ તળેટીથી માચી સુધી પાવાગઢ ડુંગર ઉપર સપ્તાહના અંતિમ બે દિવસ માટે પ્રાણીઓ દ્વારા સામાન્યની હેરફેર ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે પાવાગઢ ખાતે ચોમાસામાં કુદરતી સૌંદર્ય નિહાળવા માટે ભારે સંખ્યામાં સહેલાણીઓ આવે છે જેને કારણે પાવાગઢ ડુંગર ઉપર પાર્કિંગની સમસ્યા સર્જાય છે તેને નિવારવા માટે સપ્તાહના બે દિવસે ખાનગી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે